देख रहे हैं कि सुबह से जो वोटर्स की जो लाइन है काफ़ी, जो वोटर्स अपने मतदान का समय पर सदुपयोग कर रहे हैं। मैं मेरे कैमरामैन से कहूँगा कि वोटर्स बताएं कि वोटर्स में कितना उत्साह है कि जो ये मतदान है, अपना जो हक है उसको किस प्रकार से निभा रहे हैं। मैं अपने कैमरामैन से कहूँगा कि एक बार उनके पास बताएं। हाँ, इलेक्शन कार्ड बताओ। मैंने अपने यहाँ वाटर यहाँ यूज़ किया, आप भी अपने वाटर यहाँ यूज़ करें और यहाँ अपने यहाँ लोकसभा अपने यहाँ वोट जरूर दें। अपना नटवर भाई, जे वोटर्स जे अत्यारे जे नव सर्जन से एना माटे शू कहवा मांगो छो? अत्यारे हाल जे वोटर्स ने वाटो करे छे, जे पूछवामां आवे छे, जे लोकोनो व्यू जाणवामां आवे छे, तो लगभग दरेक जनता परिवर्तन इच्छे छे। જે મોંઘવારીના લીધે, શિક્ષણ મોંઘું થયું એના લીધે, જે દારૂબંધીનો કાયદો હતો અને ખુલ્લે આમ દારૂ વેચાય છે એના લીધે, અને એવી ઘણી બધી તકલીફો છે એના લીધે બધી ગરીબ પછાત જે પબ્લિક છે પરિવર્તનની તરફ આગળ વધી રહી છે। આપનું બીજું શું મંતવ્ય છે વોટર્સ માટે? વોટર્સ માટેનું મંતવ્ય એ છે કે દરેકે પોતાનો પવિત્ર પદ આપવો જોઈએ અને એ મતનો અધિકાર એનો ખરો ઉપયોગ કરવાનો આજે દિવસ છે, સુનેરો દિવસ છે। દરેક વોટર્સ મિત્રોને નમ્ર વિનંતી છે કે ગમે તેને વોટ આપો, સારા વ્યક્તિને વોટ આપો, સારી સરકાર બને એને વોટ આપો, અને કોઈ સરકાર સારી ના હોય તો એને પછી બદલી દો, પણ વોટ તો જરૂર ચૂકવો। નાનાભાઈ પટેલ, પૂનમભાઈ તમે મતદારોને શું અપીલ કરો છો? મતદારોને અપીલ કરવાની કે આપણો વોટ બહુ કિંમતી છે, આપણા એક વોટથી સરકાર રચાય છે, એટલે કે બાકી મતદારો હોય એમને હવે સવા કલાકનો ટાઈમ છે, એમને તાત્કાલિક જવું જોઈએ અને એમના મનપસંદ ઉમેદવારને વોટ આપવો જોઈએ। પૂનમભાઈ, આપણે જે આ લોકો અત્યાર સુધી જે એને વોટ નહીં આપ્યું એને શું અપીલ કરો છો, જે હજી સુધી ઘરે બેઠા છે અને જે મતદાનની છેલ્લી ઘડી હવે નજીકમાં આવી છે? આ ઘરે બેઠા એ ખબર નથી કે એમના મત